ગુજરાતની જનતા માટે આજથી એસટીની મુસાફરી મોંઘી થઈ ચૂકી છે। એસટી ભાડામાં આજથી 25% વધારો નોંધાયો છે। રોજના 24 લાખ મુસાફરોને ભાવ વધારાની અસર થશે। 10 વર્ષ બાદ એસટીના ભાડામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો। જે લોકલ બસ છે તેમાં કિલોમીટર દીઠ 64 પૈસાથી વધારીને 80 પૈસા કરવામાં આવ્યા છે। જ્યારે એક્સપ્રેસ બસમાં જે અત્યાર સુધી કિલોમીટર દીઠ 82 પૈસા વસૂલાતા હતા તે વધારીને 85 પૈસા કરવામાં આવ્યા છે। નોન એસી સ્લીપર બસનું ભાડું 62 પૈસાથી વધારી 77 પૈસા કરવામાં આવ્યું છે। આ ભાવ પ્રતિ કિલોમીટરના છે। ડીઝલ મોંઘવારી ભથ્થા સહિતના વધારાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો। મોંઘવારીનો બોજ પ્રજા પર ઝીકાયો છે। અમદાવાદથી સુરતનું જૂનું ભાડું 156 રૂપિયા હતું, જે હવે વધીને 183 રૂપિયા થઈ ગયું છે। જ્યારે અમદાવાદથી વડોદરાનું જૂનું ભાડું હતું 98 રૂપિયા, જે વધીને 124 રૂપિયા થઈ ગયું છે। અમદાવાદથી રાજકોટનું જૂનું ભાડું હતું 137 રૂપિયા, જે વધીને 171 રૂપિયા થઈ ગયું છે। જ્યારે અમદાવાદથી ભાવનગરનું જૂનું ભાડું હતું 134 રૂપિયા, 168 રૂપિયા વધારવામાં 168 રૂપિયા થઈ ગયું છે। અમદાવાદથી પાલનપુરનું ભાડું હતું 106 રૂપિયા, જ્યારે હવે 133 રૂપિયા મુસાફરોએ ચૂકવવા પડશે। જ્યારે જો તમારે અમદાવાદથી અંબાજી જવું હોય તો પહેલાં 120 રૂપિયા ચૂકવવા પડતા હતા, હવે 150 રૂપિયા ચૂકવવા પડશે। અમદાવાદથી દાહોદનું જૂનું ભાડું હતું 150 રૂપિયા, જે હવે 189 રૂપિયા થઈ ગયું છે। અમદાવાદથી મોરબીનું જૂનું ભાડું હતું 132 રૂપિયા, જે હવે વધી ગયા છે અને 165 રૂપિયા થઈ ગયા છે। અમદાવાદથી જો ભુજ જવું હોય તો 200 રૂપિયા ભાડું ચૂકવવામાં આવતું હતું, પરંતુ હવે તમારે 250 રૂપિયા ચૂકવવા પડશે। જો વલસાડ જવું હોય તો 215 રૂપિયા ચૂકવવા પડતા હતા, હવે 269 રૂપિયા ચૂકવવા પડશે। અમદાવાદથી સુરેન્દ્રનગરનું જૂનું ભાડું 97 રૂપિયા હતું, જે વધીને 121 રૂપિયા થઈ ગયું છે। આયુષી અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, 10 વર્ષ બાદ એસટી નિગમ દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે, જણાવશો દરરોજ કેટલા લોકો એસટીની મુસાફરી કરતા હોય છે અને કેટલો બોજ એમના પર પડશે, મુસાફરોનું શું કહેવું છે? બિલકુલ પ્રીતિ, જે રીતે 10 વર્ષ બાદ એસટી નિગમ દ્વારા બસના જે ભાડા છે તેની અંદર વધારો કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ જે એક્સપ્રેસ બસો હોય છે તે અલગ અલગ બસના અલગ અલગ ભાવ વધારા છે તે સામે જે આવી રહ્યા છે। જે અંતર્ગત સામાન્ય રીતે જો 100 કિલોમીટર સુધીનું અંતર હોય છે તેમાં પણ 35 રૂપિયા સુધીનો વધારો જે છે તે કેટલાકમાં સામે આવી રહ્યો છે। અલગ અલગ જો બસના ભાડાની વાત કરીએ તો અમદાવાદથી વડોદરા જે જૂનું ભાડું 98 રૂપિયા હતું તે વધીને હવે 124 રૂપિયા થઈ ગયું છે, એટલે કે જે 25 થી જે 26 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદથી સુરતનું ભાડું 156 હતું, જે વધીને 183 થઈ ચૂક્યું છે। રોજના જે 24 લાખ મુસાફરો જે છે કે જે આ એસટીમાં મુસાફરી કરતા હોય છે તેને સીધી જ અસરો છે પહોંચી શકે છે। આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાતચીત કરીશું। એસટીના ભાડામાં આજથી વધારો થઈ ગયો છે, શું કહેવું છે? વધારો થઈ ગયો છે મેડમ, અમને અપડાઉન બહુ મોંઘું પડે છે, અમને પોસાતું નથી, અમે નોકરી કરીએ છીએ મેડમ, ને કોઈ અહીંયા એસટીમાં હરખા જવાબ નહીં આપતા અમને, અમારી ગાડી બી જતી રહી છે, સવારની 6:50ની ગાડી હતી અને અહીંયા પૂછ્યો કે ગાડી તો કે હવે આવશે ગાડી। આ જે ભાવ વધારો થયો છે તેનો મહિને આપના બજેટ પર કેવી અસર જોવા મળે? અમને નહીં પોસાતું મેડમ, અમારો પગાર 18,000 છે સેલેરી। ક્યાં જાવ છો બસમાંથી? અહીંથી અમરેલી જવાનું છે સાહેબ મારે। તો જે રીતે ભાવ વધારો છે તે સામે આવી રહ્યો છે, જેની સીધી જ અસરો મુસાફરોની છે તે અત્યારે જોવા મળી રહી છે। કારણ કે ભાવ વધારાના કારણે સામાન્ય રીતે જે ભાડું હોય છે તેમાં 25 થી 30 રૂપિયા 100 કિલોમીટર સુધી જે વધી ગયા છે, અને પણ કેટલાક લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। બસના ભાડા આજથી વધી ગયા છે, શું કહેવું છે? મુજે હિન્દી આતી હૈ। અચ્છા, આજથી જો બસ કા કિરાયા બઢ ગયા હૈ, ક્યા કહેના હૈ આપકા? મુજે માલૂમ નહીં, માલૂમ મૈં યહાં કા નહીં હું, યહાં કા નહીં, યાની અબ ઝ્યાદા માલૂમ હી નહીં હૈ મુજે। શું કહેવું છે આપનું? ભાડા વધી ગયા છે, કેવી અસર જોવા મળશે? બહુ વધારે છે, માણસો ઉપર પ્રભાવ વધારે પડવા માંડ્યો છે કે આટલું બધું ભાડું વધી જવાથી શું કરી લેવાનું છે? ત્યાં જવું હોય ત્યાં ટાઈમે હજી જવાનું નથી, કલાક 2 કલાકથી અહીંયા વાટે છે, બસના ભાડા પર વધી ગયા છે। ધન્યવાદ।
बिल्कुल, तो जी रीते बस भाड़ा में जी रीते वधारो सामे आवी रह्यो छे, अमदावादथी सूरतनुं जूनुं भाड़ू 156 हतुं, 183 थई चूक्यूं छे, त्यारे अमदावादथी राजकोटनुं 137 रुपया भाड़ू हतुं, जे वधीने 171 रुपया थई गयुं छे। बीजी तरफ अमदावादथी भावनगरनुं भाड़ू 134 हतुं, जे 168 थई गयुं छे, एटले के दरेके दरेक रूटना भाड़ामां वधारो सामे आवी रह्यो छे। अने 10 वर्ष बाद एसटी निगमनुं कहेवुं छे कि आ भाव वधारो करवामां आव्यो छे, जो कि आनी सीधी ज असर रोजे रोज अपडाउन करता लोकोने चोक्कसथी पड़वानी छे, अने लोको भाव वधाराने लईने પોતાના જે મંતવ્યો રજૂ કરી રહ્યા છે તે મુજબ આ ભાવ વધારો તેમણે નડી રહ્યો છે। બિલકુલ, આભાર આયુષી તમામ વિગતો માટે।